કેશોદમાં ગરમીના પ્રકોપથી સ્વયં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગુજરાતમાં સૂર્યનારાયણનો પ્રકોપ ચાલી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડતી ગરમીથી એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને 42 ડિગ્રીથી ઉપર તાપમાન જોવા મળ્યું છે અને 43થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવના વધી રહી છે. અમદાવાદને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સલાહ આપવામાં આવી છે કે કામ સિવાય કોઈએ બપોરના સમયે બહાર ન નીકળવું અને વૃદ્ધો પ્રેગ્નેન્ટ બહેનોને ઘરમાં જ રહેવું. કેશોદમાં પણ આજરોજ 42 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળ્યું હતું. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. મોટાભાગના લોકો બહાર નીકળવાનું ટાળતા તેથી રસ્તા સુમસામ ભાસતા હતા. લોકો ગરમીથી બચવા માસ્ક, ટોપી અને બહેનો મોઢા પર કાપડ બાંધી નીકળતા જોવા મળ્યા હતા. ઉપરાંત રસના સ્ટોલ, ઠંડા પીણાની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી હતી. લોકો ફ્રીજના પાણીના બદલે માટલા ખરીદવાનું પસંદ કરતા જોવા મળ્યા હતા. ક્યાંક ક્યાંક માવઠાની અસર થતા લોકોને ગરમીથી રાહત જોવા મળી હતી. પરંતુ કેશોદના લોકોને આવતા દિવસોમાં ગરમીના પ્રકોપને સહન કરવો પડશે તેવું લાગે છે.